આગળના વિડીયોમાં મિત્રો આપણે ભણી ગયા કે ચાર પ્રકારના વાક્યો છે, સાધુ વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને આશ્ચર્યકારક વાક્ય. હવે આપણે ફોર્મલ જેવા છે એવા દરખાસ્ત સૂચવતા વાક્યો અને શુભેચ્છા સૂચવતા વાક્યોની ઇન્ડાયરેક્ટ સ્પીચમાં વાત કરવાની છે. તો દરખાસ્ત કોના દ્વારા સૂચવાય છે? તો એલઈડી લેટ દ્વારા દરખાસ્ત સૂચવાય છે. દરખાસ્ત સૂચવતા વાક્યોમાં શું હશે? તો એમાં દરખાસ્ત કંઈક પ્રપોઝલ મૂકી હશે, કોઈએ સૂચન કર્યું હશે, તો એવી વાત કરી હોય તો એ દરખાસ્ત સૂચવતા વાક્યો કહેવાય છે. જ્યારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં, એટલે કે તમને ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે દરખાસ્ત સૂચવતા વાક્યો આપ્યા હોય અને એનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય તો આપણે શું કરીશું? તો એલઈડી લેટ દ્વારા દરખાસ્ત સૂચવાય છે. એવા વાક્યોમાં સેડ ટુને બદલે એલઈડી લેટ દ્વારા દરખાસ્ત સૂચવાય છે અને સેડ ટુને બદલે સજેસ્ટ ટુ, સજેસ્ટેડ ટુ કે પ્રપોઝ્ડ ટુ મુકાય છે. મિત્રો એલઈડી વાળા વાક્યમાં લેટ દરખાસ્ત સૂચવે છે અને દરખાસ્ત સૂચવતા વાક્યમાં રિપોર્ટિંગ વર્ક તરીકે સેડ ટુને બદલે સજેસ્ટેડ ટુ કે પ્રપોઝ્ડ ટુ મુકાય છે. લેટ પછી વપરાયેલ કર્મ વિભક્તિ, અહીંયા એક્ઝામ્પલ મેં મૂક્યું છે મિત્રો, આપણે એનો વધારે અભ્યાસ કરીએ. લેટ્સ, તો લેટ પછી વપરાયેલ જે કર્મ વિભક્તિ વપરાય છે એની કર્તા વિભક્તિ બનાવવાની રહે છે. એની સાથે જે કર્મ વિભક્તિ વપરાય છે એની સાથે આપણે કર્તા વિભક્તિ વાપરીશું એટલે એની સાથે હંમેશા સૂડ વપરાય છે અને સાદા વાક્યના નિયમ પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. વાક્ય દેટ સંયોજકથી જોડાય છે. આટલું યાદ રાખવાનું છે કે એલઈડી લેટ વાળા વાક્યમાં દરખાસ્ત સૂચવે છે અને દરખાસ્ત સૂચવતા વાક્યોમાં તમારે સેડ ટુને બદલે સજેસ્ટેડ ટુ કે પ્રપોઝ્ડ ટુ મૂકવાનું હોય છે. લેટ પછી વપરાવે જે કર્મ વિભક્તિ વપરાય છે, લેટ પછી તરત, લેટ ઇઝ ગો ફોર અ પિકનિક, જે કર્મ વિભક્તિ વપરાય છે એની કર્તા વિભક્તિ બનાવવાની છે અને એ કર્તા વિભક્તિ વાપર્યા પછી એની સાથે હંમેશા સૂડ વપરાય છે. સાદા વાક્ય બની જાય છે એટલે સાદા વાક્યના નિયમ પ્રમાણે તેમાં ફેરફાર કરવાનો હોય છે અને વાક્ય દેટ સંયોજકથી જોડાય છે. હવે મિત્રો અહીંયા એક વાક્ય લીધું છે, જોઈ લો. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક. સ્ટુડન્ટ્સ કહે છે, કોને કહે છે? ટીચર. સેડ ટુ અહીંયા વાપરું છું. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, સ્ટુડન્ટ ટીચરને કહે છે, લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો ને ટીચર પિકનિક જઈએ, ચાલો ને જઈએ. હજી તો શું કર્યું છે? પ્રપોઝલ મૂકી છે. ટીચરે એક્સેપ્ટ કરી એની વાત નથી આ, એટલે અહીંયા પ્રપોઝલ મૂકી છે. તો તમે રિપોર્ટિંગ વર્ક શું મૂકી શકો? ધ સ્ટુડન્ટ પ્રપોઝ્ડ ટુ, અહીંયા સેડ ટુને બદલે શું મૂકાઈ ગયું? પ્રપોઝ્ડ ટુ. પ્રપોઝ્ડ ટુ કોને પ્રપોઝ કર્યું હતું? ધ ટીચર. અને આ વાક્ય સાદા દેટથી જોડાય છે એટલે મૂકી દીધું દેટ. લેટ્સ ગો ફોર અ પિકનિક, લેટ એલઈડી લેટ દ્વારા દરખાસ્ત સૂચવાય છે અને એની પાછળ આપેલી કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ બને છે એટલે આપણે અહીંયા મૂક્યું દે. ગો ફોર અ પિકનિક, દે શુડ, દે સાથે હંમેશા સૂડ વપરાશે. કર્મ કર્તા વિભક્તિ સાથે હંમેશા સૂડ આવશે અને સૂડ સાથે વપરાયેલું ક્રિયાપદ હંમેશા મૂળ ક્રિયાપદ રહે છે એટલે આવશે દે શુડ ગો ફોર અ પિકનિક. ફરીથી મિત્રો એક વખત જોઈ લઈએ. એલઈડી લેટ દ્વારા દરખાસ્ત સૂચવાય છે અને દરખાસ્ત સૂચવવાની હોય ત્યાં રિપોર્ટિંગ વર્ક તરીકે સેડ ટુને બદલે પ્રપોઝ્ડ ટુ કે સજેસ્ટેડ ટુ મૂકાય છે. લેટ સાથે વપરાય કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ બને છે અને એ કર્તા વિભક્તિની સાથે હંમેશા સૂડ જ વપરાય છે. સાદું વાક્ય હોય છે એટલે સાદા વાક્યના નિયમ પ્રમાણે તેમાં ફેરફાર થાય છે અને દેટ સંયોજકથી વાક્ય જોડાય છે. ફરી એક્ઝામ્પલ એનું એ જ રિવિઝન.
રીઝન લઈએ તો ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, સ્ટુડન્ટે ટીચરને કંઈક કીધું, લેટ્સ ગો ફોર અ પિકનિક, પ્રપોઝલ મૂકી કે ટીચર હા પાડશે કે નહીં એ બધી બીજી વસ્તુ છે, પણ અત્યારે એમને પ્રપોઝલ મૂકી. તો સેડ ટુને બદલે આપણે અહીંયા શું મૂક્યું, પ્રપોઝડ ટુ. અથવા તો કોઈ સજેશન હોય તો અહીંયા તમારે લખવું પડે સજેસ્ટેડ ટુ. ધ સ્ટુડન્ટ પ્રપોઝડ ટુ ધ ટીચર, સિમ્પલ વાક્ય છે એટલે ધેટ દે શુડ ગો ફોર અ પિકનિક. હવે શુભેચ્છા સૂચવતા વાક્યો, શુભેચ્છા સૂચવતા વાક્યોમાં આપણને ખબર છે કે ગુડ મોર્નિંગ, થેન્ક યુ, મે ગોડ બ્લેસ યુ જેવા શબ્દો દ્વારા આપણે શુભેચ્છા સૂચવી શકીએ છીએ. તો આવા શુભેચ્છા સૂચવતા વાક્યો જ્યારે પરીક્ષામાં પૂછાય, રાધા સેડ ટુ મોહન ગુડ મોર્નિંગ, મે ગોડ બ્લેસ યુ, એવા કોઈ પણ શુભેચ્છા સૂચક શબ્દો વપરાય ત્યારે એનું રિપોર્ટિંગ વર્બ શું મૂકાય? તો એવા વાક્યનું રિપોર્ટિંગ વર્બ વિસ્ટ કે પ્રેર મૂકાય છે. શુભેચ્છા સૂચવતા વાક્યો કેવા? તો ગુડ મોર્નિંગ, થેન્ક યુ, મે ગોડ બ્લેસ યુ જેવા ક્રિયાપદો પૂછાય ત્યારે તેનું રિપોર્ટિંગ વર્બ વિસ્ટ, શુભેચ્છા પ્રેર કોઈના માટે પ્રાર્થના કરવી એવા રિપોર્ટિંગ વર્બ મૂકાય છે. મિત્રો થેન્ક જેવું ક્રિયાપદ, થેન્ક યુ કહીએ છીએ તો થેન્ક જેવું ક્રિયાપદ સીધું જોડી શકાય છે. એ કેવી રીતે સીધું જોડી શકાય આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો થેન્ક જેવું ક્રિયાપદ સીધું જ જોડી શકાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ, રાધા સેડ ટુ મોહન થેન્ક યુ વેરી મચ. અહીંયા મિત્રો આપણે આ વાક્યને કેવી રીતે સીધું જોડી શકાય છે એ જોઈએ. તો સેડ ટુને બદલે અહીંયા તમે જોશો સેડ ટુ છે, રાધાએ મોહનને થેન્ક યુ કીધું તો રાધા થેન્ક, થેન્ક યુ નું થેન્ક કોને થેન્ક કર્યું? મોહન, વેરી મચ. તો થેન્ક યુ જેવું ક્રિયાપદ સીધું જ જોડી શકાય છે. એવી રીતે મિત્રો એમ આપ્યું હોય કે રાધા સેડ ટુ મોહન કોંગ્રેચ્યુલેશન્સ, તો તમે ત્યાં શું કરી શકો? રાધા કોંગ્રેચ્યુલેટેડ મોહન, ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. તો આવા શુભેચ્છા સૂચવતા વાક્યોમાં જો થેન્ક હોય, કોંગ્રેચ્યુલેશન્સ હોય તો એવા ક્રિયાપદ સીધા એટલે કે ડાયરેક્ટ જ જોડી શકાય છે. એ તમે આ એક્ઝામ્પલમાં જોશો કે સેડ ટુને બદલે આપણે ડાયરેક્ટ લખી દીધું થેન્ક, રાધા થેન્ક મોહન વેરી મચ. હવે આ કરવું જોઈએ મિત્રો. અહીંયા બધા જ પ્રકારના વાક્યો આપણને ઓળખાય છે, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાત વાક્ય, આશ્ચર્યકારક વાક્ય, એ શુભેચ્છા સૂચવતા વાક્યો હોય કે દરખાસ્ત સૂચવતા વાક્યો હોય એ અહીંયા આપણે એનો અભ્યાસ કર્યો. હવે ઇન્ડાયરેક્ટ સ્પીચ એક એવી વસ્તુ છે મિત્રો કે જેને તમારે જેટલી શણગારવી હોય એટલી શણગારી શકાય છે, એટલે વધારે સરસ બનાવી શકાય છે. તો એના થોડા ઘણા નિયમો પણ અહીંયા આપ્યા છે અને એ નિયમોને તમારે બરાબર ધ્યાનથી સમજવાના છે અને તૈયાર કરવાના છે. એક વખત ફરી ફરીને રિપીટ કરું છું કે બધા જ નિયમો નોટબુકમાં પોઈન્ટ આઉટ કરી રાખજો જેથી તમને રિવાઇઝ કરવામાં વધારે સરળતા રહેશે. તો થોડા ઘણા વાક્યો છે એને થોડા નિયમો છે એને આપણે કેવી રીતે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં અમલમાં મૂકીશું એની વાત અહીંયા કરી છે. પહેલું છે યસ નો જેવા શબ્દ વપરાયા હોય. મિત્રો ઘણી વખત એવું બનશે કે વાક્યનો જવાબ યસ નો જેવા ટૂંકા સંવાદો આપ્યા હશે અને એવા ટૂંકા સંવાદો આપ્યા હોય અથવા તો યસ નો જેવા વાક્યથી તમને એનો જવાબ આપ્યો હોય તો તમે એવી જગ્યાએ તમારે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું છે, ટોલ્ડ પોઝિટિવલી કે ટોલ્ડ નેગેટિવલી. જો તમને નેગેટિવ યસ આપ્યું હોય તો તમે લખશો ટોલ્ડ પોઝિટિવલી, અને જો તમને નો નકાર આપ્યું હોય તો તમે લખશો ટોલ્ડ નેગેટિવલી. આ જ્યારે કોઈક વખત ટૂંકા સંવાદોમાં પૂછ્યું છે, મોહન રાધાને કહે છે કે ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ, રાધા કહે છે યસ અથવા કહે છે નો, બસ આટલો જ જવાબ આપ્યો છે, તો તમારે એને યસ નો પણ શું
ચેન્જ કરતા શીખવાડીશ એટલે તમને બતાવીશ કે ટૂંકા સંવાદ આપ્યા હોય ત્યારે આગળના વાક્યનો સંદર્ભ લેવો. બીજી વસ્તુ, એક જ વ્યક્તિ એક કરતા વધારે વખત પ્રશ્ન પૂછે છે. એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, ફરી પાછો એ જ વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, ત્યારે તમે અગેન આસ્ક મૂકી શકાય છે. અને એવી રીતે એનો એ જ વ્યક્તિ ફરી જવાબ આપતો હોય ત્યારે અગેન રિપ્લાય એવું મૂકાય છે. જો તમે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવા બેસો અને એ ડાયલોગમાં એકની એક વ્યક્તિ ફરીથી પ્રશ્ન પૂછતી હોય તો અગેન આસ્ક, અને એકની એક વ્યક્તિ જે જવાબ આપતી હોય તો અગેન રિપ્લાય એવું ત્યાં મૂકવાનું હોય છે. એટલે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. નંબર નેક્સ્ટ, એક જ વ્યક્તિ એક કરતાં વધારે વાક્યો બોલતી હોય. એક વાક્ય એને બોલી લીધું પણ હજી એને કંઈક બીજું વાક્ય મૂકે છે તો મિત્રો તમારે લખવું પડે કે રાધા એડેડ ધેટ. સમૂહ કોઈ પણ વ્યક્તિ એડેડ ધેટ, એડેડ મૂકાય છે. એડેડ એટલે વચ્ચે એડ કરે, કંઈક અંદર એડ કરે છે, જે પોતે કીધું છે એમાં કંઈક એડ કરવાનું કામ કરે છે એટલે આપણે લખીએ છીએ એડેડ. વાક્યમાં કોઈક વખત એવું બનશે મિત્રો કે સર કે મેડમ જેવા શબ્દો આપેલા હશે, માનવાચક શબ્દો છે. સર મેડમ જેવા માનવાચક જો શબ્દો આપ્યા હોય તો એ નીકળી જાય. અને ઇન્ડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે શું મુકાય છે, ટોલ્ડ વિથ રિસ્પેક્ટ અથવા રિસ્પેક્ટફુલી. તમે અહીંયા જોશો ટોલ્ડ વિથ રિસ્પેક્ટ એવો શબ્દ મુકાય છે, અથવા તમે કહી શકો કે રિપ્લાઇડ રિસ્પેક્ટફુલી એવી રીતે તમે શબ્દ મૂકી શકાય છે. ડિયર જેવા શબ્દ જો વાક્યમાં આપેલા હોય તો એ પણ નીકળી જાય, અને ટોલ્ડ લવિંગલી જેવા શબ્દ મુકાય છે. ટોલ્ડ લવિંગલી એવા શબ્દો મુકાય છે. કોઈક વખત વાક્યમાં સંવાદ બે વ્યક્તિ વચ્ચેનો આપ્યો હશે અને ડિયર શબ્દ વાપર્યો હોય તો મિત્રો ડિયર જેવો શબ્દ પણ નીકળી જાય છે, અને એના બદલે આપણે ત્યાં ભાવ રજૂ કરવા માટે ટોલ્ડ લવિંગલી પણ મુકાય છે. કોઈક વખત એવું બનશે મિત્રો કે ઓકે ઓકે વેલ જેવા શબ્દ આપ્યા હશે તો એ શબ્દો પણ નીકળી જાય છે. ઓકે વેલ જેવા શબ્દો પણ નીકળી જાય, અને એગ્રીડ વિથ, હા તમારી સાથે હું સંમત છું, એગ્રીડ વિથ, ઓકે બરાબર એવું કહેવા માટે તમારે એગ્રીડ વિથ જેવા શબ્દ મૂકાય છે. તો એગ્રીડ વિથ જેવા શબ્દો મૂકીને પણ વાક્યને બનાવી શકાય છે. એટલે ઇન્ડાયરેક્ટ સ્પીચ એક એવી વસ્તુ છે કે આપણે એને સરસ રીતે શણગારી મઠારી શકીએ છીએ. તો આવી રીતે જ્યારે પૂછાય તો આ થોડા થોડા નિયમો પણ બહુ જ અગત્યના બની જાય છે, અને તમારા ઇન્ડાયરેક્ટ સ્પીચને એક સોહામણું સ્વરૂપ આપી શકીએ છીએ. તો આ બધા જ નિયમો પોઈન્ટ આઉટ કરી અને કોમ્પ્લીટ કરી દેવાના છે. હજી પણ એવા કંઈ શબ્દો છે મિત્રો કે જે શબ્દોને તમે વધારે સારી રીતે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં એડ કરી શકો એવા થોડા મેં લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તો તમે ધ્યાન આપશો. આમંત્રણ આપવા માટે ઇન્વાઇટેડ, માહિતી આપવા ઇન્ફોર્મ, પૂછપરછ કરવા કોઈ જગ્યાએ પૂછપરછ કરે છે તો ઇન્ક્વાયર્ડ, સેટની જગ્યાએ આ બધા તમે શબ્દો મૂકી શકો છો. તમારા રિપોર્ટિંગ વર્કની જગ્યાએ, સેટ ટુ એટલે રિપોર્ટિંગ વર્કની જગ્યાએ તમે આ બધા શબ્દોને મૂકીને થોડું વધારે એટ્રેક્ટિવ તમારી ઇન્ડાયરેક્ટ સ્પીચને બનાવી શકો છો. આજેથી કરવા તો બે, ખાતરી કરાવવા રિએશ્યોર, યાદ અપાવવા રિમાઇન્ડેડ, ચિંતાપૂર્વક કહેવા ટોલ્ડ વરીથી અથવા ટોલ્ડ એન્સિયસથી એ પણ તમે કહી શકો ચિંતાપૂર્વક, અભિનંદન આપવા કોઈને અભિનંદન આપવા તો ગ્રીટેડ રાધા ગ્રીટેડ મોહન એવી રીતે પણ કરી અને તમે શબ્દનો ઉપયોગ કરી શકો છો. વર્ણન કરવા, કોઈ વસ્તુનું વર્ણન કરવું છે તો રિલેટેડ, ઉત્સાહ દર્શાવવા છે ટોલ્ડ એન્થુઝિયાસ્ટિકલી, ઉત્સાહપૂર્વક કંઈક કહેવું છે, આગ્રહ કરવો છે, આગ્રહ દર્શાવવો છે ટોલ્ડ ઇન્સિસ્ટિંગલી, ભારપૂર્વક કહેવું છે, આગ્રહ કરીને કહેવું છે તો ટોલ્ડ ઇન્સિસ્ટિંગલી, નમ્રતાથી કહેવું છે, બહુ જ વિનમ્ર પોલાઇટ બની જવું છે
તો ટોલ્ડ પોલાઇટ આશ્વાસન આપવું છે કોન્સોલ દ્રઢપૂર્વક જવાબ આપવો છે હું સાચી જ છું એમ મારે જવાબ આપવાનો છે તો ટોલ્ડ ફોર્મલી જવાબ આપવો છે જાહેરાત કરવી છે તો એનાઉન્સ કરવું ઉત્તેજિત પૂર્વક કંઈક કહેવું છે બહુ એક્સાઇટ થઈ ગયા છે અને કહેવા તો ટોલ્ડ એક્સાઇટેડ આવા જુદા જુદા પ્રકારના શબ્દો મિત્રો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં વાપરીને આપણે આપણી ઇન્ડાયરેક્ટ સ્પીચ બહુ સરસ બનાવી શકીએ છીએ અહીંયા તમારા બધા જ નિયમો અને જે તે પ્રકારના વાક્યો હતા એ વાક્યોના એક્ઝામ્પલ આપણે ભણ્યા હવે તમારે મેઇન જે પરીક્ષામાં આવવાનું છે તે હવે ડાયલોગ્સ આવવાનું છે હવે ડાયલોગને તમે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવશો એ હવે આપણે ભણીશું પણ એ પહેલાં દરેક વિદ્યાર્થીને નિયમો બધા જ મોટે હોવા જોઈએ જો નિયમો આવડશે તો જ ઇન્ડાયરેક્ટ સ્પીચ એક મેથ્સ જેવું છે એક ગણિત જેવું છે અને બહુ ઇઝીલી તમે એને કવર કરી શકશો અને તમને આવડી જશે પણ પહેલાં